of psychology, yoga and naturopathy for Webley ની ત્રિદિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આજે નેચરોપેથી કોન્ફરન્સના છેલ્લા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના સહયોગથી માનવજાતની ચિંતા અર્થે પારંપરિક ચિકિત્સાને વેગ આપવા કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ભારતીય સાયકોલોજી, યોગ અને નેચરોપેથી ચિકિત્સાને પ્રોત્સાહન અને વેગ આપવાના આશયથી આયોજિત કોન્ફરન્સમાં ભારતભરમાંથી 315 નિષ્ણાંતો 120 કરતાં વધુ વિષય સંબંધિત પેપરો રજૂ કર્યા હતા અને મુખ્યમંત્રીએ પણ ભારતીય ચિકિત્સા અને પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મૂક્યો હતો. આપણી સદીઓ જૂની પારંપરિક સ્વાસ્થ્ય ચિકિત્સા પદ્ધતિઓ યોગ નેચરોપેથી વિશ્વમાં પ્રસારવાના સફળ આયામો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ દેશના શાસન દાયિત્વ સંભાળતા જ આદર્યા છે. યોગ નેચરોપેથી મેન્ટલ હેલ્થ સાયકોલોજીનો માનવીના સ્વસ્થ સંવર્ધન સુખાકારીમાં ઉપયોગના ગહન વિચાર વિમર્શ માટે ત્રિદિવસીય ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું અહીંયા આયોજન રાઇટ જોબ એટ રાઇટ ટાઈમ એમ હું સમજુ છું. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા કોળી સમાજ દ્વારા વિદ્યાર્થીઓ